ચાલો વિદ્યુત કોષનો ઉપયોગ કરીને એક બલ્બને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરીએ વિવિધ રંગોનું પ્લાસ્ટિકનું આવરણ ચઢાવેલા વિદ્યુત તારના ચાર ટુકડા લો તારના ટુકડાને બંને છેડાથી પ્લાસ્ટિકનું આવરણ થોડું કાઢી નાખો આવી રીતે બંને છેડે ધાતુના તાર ખુલ્લા થઈ જશે એક વિદ્યુત કોષ બે તાર રબર બેન્ડ બલ્બ લો હવે એક વિદ્યુત કોષ લો તેને બે તારના અનઆવૃત થયેલા રબર બેન્ડ કે ઇલેક્ટ્રિશિયન વાપરે છે તે ટેપની મદદથી જોડો આ જ રીતે બલ્બને જોડો હવે બે વાયરથી જોડાયેલ વિદ્યુત કોષ આ રીતનું દેખાશે જ્યારે બલ્બ આ રીતે જોડાયેલો હશે અહીં વિદ્યુત કોષનો ધન છેડો એ લાલ વાયરથી જોડાયેલો છે અને વાદળી છેડા વડે ઋણ ધ્રુવને જોડેલો છે જ્યારે બલ્બના બંને છેડા છૂટા છે આ ચાર છેડાઓ વચ્ચે છ રીતનું ગોઠવણી કરી શકાય આ પહેલી અવસ્થામાં તમે જોઈ શકો છો કે વિદ્યુત કોષનો ધન છેડો બલ્બના લીલા વાયર સાથે જોડાયેલો છે જ્યારે બલ્બના કાળો છેડો ઋણ ધ્રુવ સાથે જોડાયેલો છે ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે હવે લીલો છેડો અને લાલ છેડો છૂટો કરતાં બલ્બ પ્રકાશિત થતો નથી એ જ પ્રમાણે કોષનો ઋણ છેડો બલ્બના કાળા છેડા સાથે છૂટો કરતાં બલ્બ પ્રકાશિત થતો નથી બલ્બના બંને છેડા વિદ્યુત કોષના ઋણ છેડા સાથે જોડતા પણ બલ્બ પ્રકાશિત થતો નથી આ જ પ્રમાણે બલ્બના બંને છેડા વિદ્યુત કોષના ધન છેડા સાથે જોડતા બલ્બ પ્રકાશિત થતો નથી જ્યારે બલ્બના બંને છેડાની ઉલટસુલટ કરતા એટલે કે લીલા વાયરને ઋણ છેડા સાથે અને કાળા વાયરને વિદ્યુત કોષના ધન ધ્રુવ સાથે જોડતા બલ્બ પ્રકાશિત થાય છે આમ છ પ્રકારની ગોઠવણીમાં બે પ્રકારની ગોઠવણીમાં બલ્બ પ્રકાશિત થાય છે જ્યારે અન્ય ચાર પ્રકારની ગોઠવણીમાં બલ્બ પ્રકાશિત થતો નથી અહીં જે ગોઠવણીમાં બલ્બ પ્રકાશિત થાય છે તેનો આપણે વિગતે અભ્યાસ કરીએ તમે અહીં જોઈ શકો કે ધન ધ્રુવ બલ્બના એક છેડા સાથે જોડાયેલો છે અને વિદ્યુત કોષનો ઋણ છેડો બલ્બના બીજા છેડા સાથે જોડાયેલો છે તમે એક પેન્સિલ લો અને પેન્સિલ વડે આ વાહક તારને ઉપાડ્યા વગર દોરવાનો પ્રયત્ન કરો આપણે અહીં જોઈ શકીએ છીએ કે પેન્સિલ ઉપાડ્યા વગર આપણે આકૃતિનો પથ પૂરો કરી શકીએ છીએ જે બીજી કઈ આકૃતિમાં શક્ય બનશે આ આકૃતિમાં પણ પરિપથ પૂર્ણ થાય છે